હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડિયો લેક્ચરમાં હું તમને ડેવલપમેન્ટ ઓફ પ્રિઝમ વિશે ચર્ચા કરીશ. આપણી શીટ નંબર 8 ક્વેશ્ચન બેંક પ્રોબ્લેમ નંબર જે 3 છે એ આપણે આજે ડિસ્કસ કરીશું. એ છે પ્રિઝમનું ડેવલપમેન્ટનો પ્રોબ્લેમ છે, રાઈટ? તો ક્વેશ્ચન બેંક શીટ નંબર 8 ક્વેશ્ચન બેંક પ્રોબ્લેમ નંબર 3 ડેટા કંઈક આ રીતે છે કે રાઈટ રેગ્યુલર પેન્ટાગોનલ પ્રિઝમ એજ ઓફ બેઝ 20 mm એન્ડ હાઇટ 50 mm રેસ્ટ ઓન ઇટ્સ બેઝ વિથ વન ઓફ ઇટ્સ બેઝ એજ પરપેન્ડિક્યુલર ટુ વીપી. એટલે કે એક જે પ્રિઝમ જે છે, પેન્ટાગોનલ પ્રિઝમ, એ એચપી ઉપર રેસ્ટ કરે છે, એના બેઝ ઉપર. તો અને એ રીતે પડ્યો છે કે જે બેઝ, જે એજ ઓફ બેઝ છે એ કેટલી હશે પેન્ટાગોનના કેસમાં? 5. તો એમાંથી કોઈ એક એજ ઓફ બેઝ છે એ વીપીને પરપેન્ડિક્યુલર છે, બરાબર? એ રીતે પડ્યો છે. એટલે આ જે ઓબ્જેક્ટ છે એ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં રેસ્ટ કર્યો છે. એ રીતે એઝ્યુમ કરીએ તો એક્સ વાય લાઇનની ઉપરનું પ્લેન જે છે વીપી ઉપર આપણે ફ્રન્ટ વ્યૂ ડ્રો કરીએ, નીચે છે એચપી ઉપર આપણે ટોપ વ્યૂ ડ્રો કરીએ. તો સૌથી પહેલાં આપણે પેન્ટાગોન ડ્રો કરીશું, કારણ કે ટોપ વ્યૂમાં પેન્ટાગોનલ પ્રિઝમનો જે વ્યૂ જોશું તો આપણને પેન્ટાગોન ઓબ્ઝર્વ થાય. તો પેન્ટાગોન એ રીતે દોરવાનો કે 5માંથી એક એજ ઓફ બેઝ છે વીપીને પરપેન્ડિક્યુલર. એટલે સૌથી પહેલાં આપણે એજ ડ્રો કરીએ અને એ એજની સાઇઝ જે છે એજ ઓફ બેઝ છે 20 mm છે. તો પહેલાં 20 mm by 20 mm નો પેન્ટાગોન ડ્રો કરીએ. એટલે સૌથી પહેલાં હું એક ઊભી લાઇન ડ્રો કરીશ. આ ઊભી લાઇન જે છે, બરાબર, એજ ઉપર આને હું એક્સટેન્ડ કરું ઉપર, તો એ વીપી સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે. વીપીને 90 ડિગ્રી છે. જુઓ, તમે અહીંથી આના ઉપર જોશું, ઉપર આના પ્રોજેક્શન ખેંચશું તો એ વીપી સાથે 90નો ખૂણો બનાવે. તો એની 5માંથી એક એજને આપણે 90 ડિગ્રીએ મૂકી દીધી. તો બાકીની જે એજ છે એને આપણે 72 ડિગ્રીએ ડ્રો કરી નાખીએ. બરાબર. અને જે એજ ઓફ બેઝ છે 20 mm છે. 20 mm આ જે લાઇન છે એ ડ્રો કરી નાખશું 72 ડિગ્રીએ. બરાબર. આની 3 એજો બેઝ થઈ ગઈ. હવે ચોથી જે છે, ચોથી અને 5મી, એ આર્કની મદદથી આપણે ડાયરેક્ટ ટ્રાન્સફર કરી શકીએ. 20 mm આર્ક લો અને આર્કની મદદથી ડાયરેક્ટ તમે આપણે ટ્રાન્સફર કરી શકશું. બરાબર. આ રીતે પેન્ટાગોન જે છે એ રેડી, એટલે કે ટોપ વ્યૂ જે છે આ પ્રિઝમનો એ આપણે ડ્રો કરી નાખ્યો. બરાબર. હવે ડેટામાં જેમ કીધું છે કે એક એજ જે છે પેન્ટાગોનની એજ ઓફ બેઝ છે વીપી સાથે 90નો ખૂણો બનાવે. તો આ 90નો ખૂણો થઈ ગયો છે. બાકી બધી જે એજ ઓફ બેઝ છે અલગ અલગ ખૂણા બનાવે છે વીપી સાથે. આનું નંબરિંગ કરી દઈએ 1, 2, 3, 4, 5. આ બેઝના 5 પોઈન્ટ એ જ રીતે એ બી સી ટી અને ઈ, આ થઈ ગયા ટોપના 5 પોઈન્ટ. બરાબર. હવે એની હાઇટ જે આપી છે એ છે 50 mm. એટલે અહીંથી એક્સ વાય લાઇનથી 50 mm હાઇટ ડ્રો કરી દઈએ. બરાબર. પ્રોજેક્શન ખેંચી અને ડાયરેક્ટ 50 mm હાઇટ ડ્રો કરી નાખવાની. ઓકે. તો જો ફ્રન્ટ વ્યૂમાં જે છે પ્રિઝમને ફ્રન્ટ વ્યૂમાં જોતા એ રેક્ટેંગલ ઓબ્ઝર્વ થાય. બરાબર. અને જે 3 અને 5નો જે છે, બરાબર, એમાં પણ એમાંથી પણ લાઈન ડ્રો કરી શકીએ. એટલે આ પેન્ટાગોનલ પ્રિઝમ છે એનો ફ્રન્ટ વ્યૂ જે છે રેક્ટેંગલ બનશે. બરાબર છે. હવે ડેટામાં આપ્યું છે, નાવ એન ઓક્ઝિલરી ઇન્કલાઇન પ્લેન ઇન્કલાઇન ટુ એચપી એટ 30 ડિગ્રી. બરાબર. એક ઓક્ઝિલરી ઇન્કલાઇન પ્લેન છે એચપી સાથે 30નો ખૂણો બનાવે. એચપીનો એંગલ છે તમે જાણો છો કે વીપીમાં ડ્રો કરાય. બરાબર. તો આ રીતે એક ઓક્ઝિલરી ઇન્કલાઇન પ્લેન છે એ કેવું હોય? તો કે વીપીને પરપેન્ડિક્યુલર છે, એચપી સાથે એંગલ બનાવે. તો મેં જે સેટ સ્ક્વેર મૂક્યું છે એ રીતે આપણે એને કટ કરશું. તો ઓક્ઝિલરી ઇન્કલાઇન પ્લેન એચપી એટ 30 ડિગ્રી એન્ડ પરપેન્ડિક્યુલર ટુ વીપી. તમે જોશો આ મેં એક પ્લેન બનાવ્યું છે, વીપીને પરપેન્ડિક્યુલર છે, એચપી સાથે 30નો ખૂણો બનાવે છે. કટ્સ ઇટ્સ એક્સિસ એટ અ ડિસ્ટન્સ 30 mm
ફ્રોમ ધ બેઝ, એટલે અહીંથી એક્સિસ જે છે એની એક્સિસ, એની એક્સિસ પહેલાં ફાઇન્ડ કરવી પડશે પેન્ટાગોનની. તો પેન્ટાગોનની એક્સિસ ફાઇન્ડ કરવા માટે કોઈ એક કોર્નર લો, એની સામેની બાજુનો મિડ પોઈન્ટને જોડો, બરાબર. એ જ રીતે બીજો કોઈ કોર્નર લ્યો અને એની સામેની બાજુને મિડ પોઈન્ટને જોડો. બંને લાઇન જ્યાં મેચ થતી હશે એ એનું એક્સિસનો પોઈન્ટ કહેવાશે, બરાબર. હવે બીજ કોઈ એક ખૂણો લ્યો અને એની સામેની બાજુનો મિડ પોઈન્ટ, એટલે જે પેન્ટાગોનમાં જે વચ્ચે જે મળ્યું, બરાબર, એ થઈ ગઈ એની એક્સિસ. હવે એક્સિસમાંથી આપણે સેન્ટર લાઇન ડ્રો કરી દઈએ, બરાબર. તો આ એક્સિસથી જે છે એક્સિસ ઉપર બેઝથી 30 mm ઉપરથી એ 30 ડિગ્રીના ખૂણે છે, એ કટ કરે છે એવું ડેટામાં આપ્યું છે, બરાબર. ઓકે, તો અહીંથી 30 mm ઉપર લઈ જઈએ, પોઈન્ટ મૂકીએ અને ત્યાંથી 30 ડિગ્રીના એંગલથી પેન્ટાગોનને કટ કરી નાખીએ, પેન્ટાગોનના પ્રિઝમને, બરાબર. આ રીતે, આ રીતે 30 ડિગ્રીએ 30 ડિગ્રીના સેટ સ્ક્વેરથી ડાયરેક્ટ છે એ આપણે પેન્ટાગોનલ પ્રિઝમને કટ કરીએ. આ જે એંગલ જે છે એ 30 ડિગ્રીનો છે, એ કોની સાથે બનાવે છે એંગલ? એચપી સાથે. તો એચપીનો એંગલ ક્યાં ડ્રો કરાય? હંમેશા વીપીમાં, બરાબર. તો આ થઈ ગયું 30 ડિગ્રી, બરાબર છે. એટલે આ જે કટિંગ પ્લેન લાઇન મેં ડ્રો કરી, કટિંગ પ્લેન લાઇન ત્રાસી, એની ઉપરનો પોર્શન છે એ કટ થઈ ગયો છે, એ રિમૂવ થઈ જશે. નીચેના પોર્શનનું આપણે ડેવલપમેન્ટ ડ્રો કરશું, એને હું ડાર્ક કરી નાખું છું. ઓકે, આ નીચેનો જે પોર્શન છે કટિંગ પ્લેનની લાઇનની, એ પોર્શન છે આપણો ફાઇનલ ઓબ્જેક્ટ, બાકી રહેશે. ઉપરનો પોર્શન જે છે એ કટ થઈ જશે, બરાબર. હવે આપણે પ્રોજેક્શનથી ઉપર નંબરિંગ આપી દઈએ, 1-2-3-4-5, એ જ રીતે A-B-C-D-E. ઓકે, આ રીતે, બરાબર. હવે આ ડેવલપમેન્ટ આપણે જો ડ્રો કરવું હોય તો સૌથી પહેલાં શું કરશું, એને અહીંથી હોરિઝોન્ટલ લાઇન જે છે આપણે ખેંચી લઈએ, બરાબર. સિલિન્ડરની જેમ પ્રિઝમ પણ એ કેવું છે, એનો બેઝ અને ટોપ છે એ સેમ શેપના છે, એટલે પ્રિઝમનું ડેવલપમેન્ટ છે એ કેવો બનશે? રેક્ટેન્ગ્યુલર પાર્ટ જ બનશે, રેક્ટેન્ગ્યુલર, બરાબર. કેટલા રેક્ટેંગલ બનશે આમાં? તો કે આ જે સાઇઝ આપી છે એજ ઓફ બેઝ છે એ 20 mm છે, રાઈટ. સાઇઝ જે એજ ઓફ બેઝ જે છે એ 20 mm છે, બરાબર. અને એની હાઇટ જે આપી છે એ 50 mm છે, હાઇટ જે છે એ 50 mm છે. તો 20x50ના 5 રેક્ટેંગલ બાજુમાં બનશે, બરાબર. 20x50ના 5 રેક્ટેંગલ છે એ બનશે, એવું એનું ડેવલપમેન્ટ થશે, બરાબર. અને જે કટ પોર્શન જે છે એ આપણે કટ કરી અને એનું ડેવલપમેન્ટ ડ્રો કરશું. તો અહીંથી એક હું પહેલાં ઊભી લાઇન ડ્રો કરું છું, બરાબર, થોડે દૂરથી ઊભી લાઇન, બરાબર. હાઇટ જે છે એ કોન્સ્ટન્ટ રહેશે 50 mm, રાઈટ. હવે એની લેન્થ કેટલી થશે? તો એની એજ ઓફ બેઝ છે 20 mm, એજ ઓફ બેઝ 20 mm છે. તો 20 × 5 કરશું એટલે 100 mm થશે, બરાબર. એટલે 100 mm ટોટલ લેન્થ થશે, બરાબર. 100 mm આપણે વર્ટિકલ લાઇન ડ્રો કરીએ, બરાબર. અને આ 100 mm 5 ભાગ કરી નાખીએ, 100 mm જે છે 20-20 mm 5 ભાગ કરી નાખીએ, એટલે એનું ડેવલપમેન્ટ જે છે એ રેક્ટેંગલ પોર્શન થાય. પ્રિઝમનું ડેવલપમેન્ટ સિલિન્ડરની જેમ રેક્ટેંગલ જ મળે, હા. 100 mm માર્કિંગ કર્યું અને એમાંથી લાઇન ડ્રો કરી, બરાબર. હવે 20-20 mm હું ભાગ પાડી દઉં છું, કારણ કે એજ ઓફ બેઝ 20 mm છે એટલા માટે. બરાબર છે, ઓકે, રાઈટ. હવે 20-20ના જે પોઈન્ટ છે એમાંથી હું પહેલાં આછી લાઇન ડ્રો કરી નાખીશ, 5x5 પોઈન્ટમાંથી,
ओके आ रीते वर्टिकल पांच वर्टिकल लाइन है ये ड्रॉ करी है। बराबर हवे ज्यां ज्यां कटिंग पोर्शन जे छे ए प्रिज्म ने कट करे छे फ्रंट व्यू में ए पॉइंट में आपणे होरिजेंटल लाइन खेंचशुं। बराबर पहला आ फर्स्ट लाइन ओके पछी आ जे कटिंग एज कटिंग प्लेन लाइन छे बीजा लॉन्गर एज ने कट करे छे वर्टिकल लाइन ने त्यांथी लाइन ड्रो करशुं। ए ज रीते छेल्ली छेल्ली जे लॉन्गर एज जे छे फोर डेश डी डेश એમાંથી ઓરિજિનલ લાઈન ખેંચશું। ઓકે હવે અહીંયા નંબર આપી દઈએ આપણે પહેલું વન ડેશ ટુ ડેશ થ્રી ડેશ ફોર ડેશ ફાઇવ ડેશ અને સિક્સ ડેશ આ જે છે ફાઇવ ડેશ અને છેલ્લે વન ડેશ। બરાબર તો એ જે છે એ બેઝના પાંચ પોઈન્ટ પાંચ એજ ઓફ બેઝ। બરાબર અને એ જ રીતે ઉપર એ ડેશ બી ડેશ સી ડેશ ડી ડેશ ઈ ડેશ અને એ ડેશ એ ટોપના પાંચ પોઈન્ટ। બરાબર છે તો આ રીતે એનું ડેવલપમેન્ટ ડ્રો કર્યું। હવે જે કંઈ કટિંગ પોર્શન જે છે એ આપણે જોતા જઈએ। સૌથી પહેલાં કટ પોર્શન અહીંયા છે વનથી એનો। બરાબર તો એ અહીંયા પોઈન્ટ પહોંચશે એટલે વનથી એ વન ડેશથી અહીંયા જે એ ડેશની લાઈન ઉપર જે વચ્ચે ત્રીસ ડિગ્રીનો પોઈન્ટ ટચ થાય છે એટલી લાઈન ડાર્ક આવશે વન ડેશ એ ડેશ લોંગર એજ એને હું ડાર્ક કરી દઉં છું। બરાબર તો ત્યાંથી વનથી ટુ આપણે ટુ જોઈએ વનથી ટુ તો વન અને ટુ કેવું છે એક જ મીન્સ એક જ પોઈન્ટ છે વનથી ટુ જે છે તો અહીંયા ફ્રન્ટ વ્યૂમાં એક જ પોઈન્ટ છે તમે જોઈ શકો છો। બરાબર તો કે એ પોઈન્ટ છે એઝ ઇટ ઇઝ રહેશે વન ટુ વન ટુ અહીંયા વન ટુ બંને એક સાથે એક જ પોઈન્ટ ઉપર છે એનો અર્થ એવો થશે કે વન ટુ ઓરિજિનલ લાઈન આવશે કોઈ પણ જાતનું કટિંગ થતું નથી। બરાબર વન ટુ ઓરિજિનલ લાઈન આવશે। બરાબર હવે ટુથી થ્રી જશો તો તમે જોવો છો કે ટુ 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 થ્રી છે એ નીચે કટ થાય છે। બરાબર તો એ થ્રી થ્રીની જે લાઈન છે વર્ટિકલ ત્યાં આગળ નીચે અને આ થર્ટી ડિગ્રી લાઈન જે થ્રી ડેશ સી ડેશના લોંગર એજને કટ કરે ત્યાં સુધી નીચે લાઈન જોડી દેવાની। બરાબર એટલે આ નીચે કટિંગ થયું તમે જુઓ આ નીચે આવ્યું એટલે ટુથી થ્રી જશું તો એ નીચે આવશે। બરાબર હજી થ્રી થ્રી ટુ ફોર જઈએ બરાબર થ્રી ડેશ ટુ ફોર ડેશ તો પણ પાછું નીચે કટ થાય છે। બરાબર તો ત્યાંથી અહીંયા થ્રી ડેશના પોઈન્ટથી ફોર ડેશનું જે પોઈન્ટ છે એ પણ નીચે કટ થતું ડ્રો કરવું પડે। બરાબર છે હવે ફોર ડેશથી ફાઇવ ડેશ જશું તો એ તમે જોશો અહીંયા ફોરથી ફાઇવ ફોર ડેશથી ફાઇવ ડેશ તો એ ઉપર જાય છે। બરાબર તો અહીંયા આપણે ફોરથી ફાઇવ જે છે એ ઉપર ડ્રો કરવું પડશે ફોર ડેશથી ફાઇવ ડેશ ટુ પોઈન્ટ ઉપર। બરાબર પછી ફાઇવ ડેશથી વન ડેશ ડાયરેક્ટ ફાઇવથી વન ફાઇવથી વન છે એ પણ તમે જોશો તો ફાઇવ ડેશથી વન ડેશ જે છે અહીંયા એ ડાયરેક્ટ અહીંયા આગળ ટચ થશે ઉપર। બરાબર તો અહીંયા પણ આપણે ફાઇવથી વન જે છે અહીંયા ડાયરેક્ટ ઉપર કટ કરાવશું મીન્સ કે ઉપર મીન્સ એ ડેશથી થોડે નીચે જે થર્ટી ડિગ્રી લાઈન ટચ થાય છે અહીંયા એટલે અહીં આ પોઈન્ટ ઉપર। બરાબર મારી આંગળી છે ત્યાં। બરાબર અને બાકી વધેલો જે પોઈન્ટ છે એને વર્ટિકલ લાઈનથી જોડી દઈએ। બરાબર હવે નીચે તમે જોશો કે અહીંયા વન વન ડેશ ટુ ડેશ થ્રી ડેશ ફોર ડેશ ફાઇવ ડેશ છે અહીંયા કોઈ પણ જાતનું કટિંગ છે નહીં બેઝમાં તો એ બેઝ છે એ આખો ડાર્ક આવશે। ઓકે રાઈટ હવે એના ડાયમેન્શન તમે જોશો તો વીસ ગુણ્યા પાંચ એટલે સો એમએમ થઈ જશે હું આપી દઉં છું। બરાબર તો આ થઈ ગયું પ્રિઝમનું ડેવલપમેન્ટ। ઓકે આ છે શીટ એટ ક્વેશ્ચન બે પ્રોબ્લેમ નંબર થ્રી ડેવલપમેન્ટ ઓફ પ્રિઝમ. થેન્ક યુ.